बनासकांठा जिल्लामां आवेला मडाणा गामना एक बाळके तेना पिताની ઈચ્છા પૂરી કરવા માટે નાની ઉંમરમાં જ રિયાઝ કરવાનું શરૂ કરી દીધું છે। તેના પિતાની ઈચ્છા હતી કે ગાયક બનવાની, પરંતુ અકસ્માત થતા આ ઈચ્છા પૂરી ના થઈ અને પિતાના ગાયક કલાકાર બનવાના સપનાને તેનો પુત્ર સાકાર કરવાના પ્રયાસો કરી રહ્યો છે। કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે તે કહેવતને સાર્થક કરતો મડાણા ગામનો બાળ કલાકાર જીગર ઠાકોર હાલમાં પોતાના પિતાની અધૂરી રહી ગયેલી ગાયક બનવાની ઈચ્છાનું સપનું પૂર્ણ કરવા દરરોજ 2 કલાકનું રિયાઝ કરીને સંગીતમાં આગળ વધવા મહેનત કરી રહ્યો છે। આમ તો સંગીતની દુનિયામાં હજારો કલાકારો પોતાનું ભવિષ્ય બનાવવા આવતા હોય છે, જેમાંના માત્ર કેટલાક લોકો જ આ ક્ષેત્રમાં આગળ વધી શકતા હોય છે, પરંતુ મડાણા ગામનો 9 વર્ષીય જીગર ઠાકોર આ લાઈનમાં આવીને પિતાનું સપનું પૂર્ણ કરવા અત્યારે તનતોડ મહેનત કરી રહ્યો છે। વાત કરીએ તો પાલનપુર તાલુકાના ગઢ મડાણા ગામની, તો અહીં રહેતા અને એકદમ ગરીબ પરિવારના સૌરભજી ઠાકોરને બચપણથી જ સંગીતનો શોખ હતો। પૈસા ન હોવાથી તે સમયે તેમના કાકાએ આલ્બમ બનાવવા પૈસા આપ્યા હતા, તે આલ્બમ પણ હિટ ગયું હતું। પરંતુ સૌરભજી ઠાકોરને અકસ્માત થતાં આ લાઈન છૂટી ગઈ અને તેઓ કડિયા કામ કરીને હાલનું જીવન ગુજારી રહ્યા હતા। પણ એક કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે તેવો એક બનાવ બન્યો। સૌરભજી ઠાકોર એક દિવસ પોતાના બાઇક ઉપર તેમના પુત્રને બેસાડી પાટણ જતા હતા, ત્યારે તેમના દીકરા જીગર ઠાકોરે ચાલુ બાઇકે મણિરાજ બારોટનું ગીત ગાયું તો તેઓ હેપતાઈ ગયા, કારણ કે તેમના પુત્રએ એટલા સુંદર અવાજથી ગીત ગાયું। ઘરે આવીને જીગરને વાત કરી કે તું મારું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરી શકે તેમ છે, એટલે તેઓએ જીગર તેમજ તેમનો પુત્ર રસિકને રોજ 2 કલાક સંગીતનું રિયાઝ ચાલુ કરાવ્યું। તેમનો બીજો પુત્ર રસિક પણ સરસ ડોલક વગાડે છે। જીગર ઠાકોર, મણિરાજ બારોટ, જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ જેવા કલાકારોના ગીત સરસ અવાજમાં ગાઈ રહ્યો છે। ચાર ગીતો ગાયા એટલે મા પપ્પાને એમ મન થયું એટલે કે મારા દીકરા સાથે મહેનત કરવી પડે। રાકેશ બારોટ, મણિરાજ, પછી જિગ્નેશ કવિરાજ, વિક્રમ ઠાકોર સાથે એવા એવા ગીતો ગાઉં છું। શું કરવાની ઈચ્છા છે આગળ? આગળ મારા મમ્મી પપ્પાને, મારા પપ્પાને એક્સિડન્ટ થયો એ પહેલા ગાતા એમની કેસેટ મેના પ્રીત ગયેલી હતી, પણ એમનું પિક્ચર અધૂરું રહી ગયું એટલે મા પપ્પાને એમ થયું બેટા તારે મારું સપનું પૂરું કરવાનું છે। હા, હું એટલું કહેવા માગુ છું કે મારા બાળકો જીગર છે, સરસ મજાનું ગાય છે અને એક રસિક છે, ઢોલકી પણ સરસ વગાડે છે। હું પણ એમની પાછળ મદદ કરું છું, કારણ કે હું એક ગરીબ પરિવારમાંનો આવું છું અને પહેલાં નાનપણથી જ મારા મા બાપ મરી ગયા, કોને નાનપણથી જ મારા બાપ મરી મા બાપ મરી ગયા હતા, હું ભણતો હતો પણ ભણવામાં કોઈ ચોપડા બાપડા લાવવાના કોઈ આપણા પાસે પૈસા નહોતા એટલે ભણવાનું મેં છોડી મૂક્યું અને પછી સીધો હું હીરા ઘસવા જતો રહ્યો। હીરા ઘસવા ગયો એટલે ગણો કે હીરા ઘસવામાં કોઈ પછી મને મજા ના આવી, પછી હું કડિયા કામ કરવા ઢૂક્યો। કડિયા કામ કરતા કરતા પછી, કારણ કે આ સંગીતની લાઈન તો મને ઠેઠથી બચપણથી જ શોખ છે સંગીતનો, અને પછી સંગીતમાં એવું હતું કે પછી મેં એક આલ્બમ બનાવ્યો હતો, મારા કાકા એક હતા સોવનજી કરીને, એમને મને 25,000 રૂપિયા ટેકો કર્યો હતો, એને ટેકો મને કર્યો એટલે પછી મેં એક આલ્બમ બનાવ્યું। આલ્બમ બનાવ્યું એટલે મારું આલ્બમ મેં રિલીઝ કર્યું, પણ મારું આલ્બમ, કારણ કે મારું આલ્બમ હિટ જ્યું હતું પણ મને પાછો કોઈને સપોર્ટ ના કર્યો એટલે હું આગળ કંઈ કરી ના શક્યો, કારણ કે મારા પાસે પૈસા હતા નહીં એટલે મારાથી કંઈ થયું નહીં। પછી આ બધ પછી મારે અકસ્માત એક્સિડન્ટ થઈ ગયો, એક્સિડન્ટ થયો એટલે પછી હું અત્યારે તો કંઈ કરી કહેતો નહીં, પછી બધો આખો મેં ધંધો આખો ચેન્જ કરી નાખ્યો,
ધંધો ચંદ કરી નાખ્યો એટલે પછી હું હાલમાં તો કડિયા કામ જ કરું છું. પછી હું અને જીગર અને મારો છોકરો રસિક આ ત્રણેય બાપ બેઠો અમે જતા હતા પાટણ. પાટણ જતા હતા ત્યારે આગળ જીગર બેઠેલો હતો. પછી જીગરે મણિરાજ બારોટનો મણિયારો ગાયો, કારણ કે હું એ મણિરાજ બારોટનો શોખીન છું. મણિરાજ બારોટનો બહુ આશિક હતો એટલે હું એ મણિરાજ બારોટના જ ગીતો ગાતો ઘરે. મારા પાસે સાઉન્ડ હતું એટલે પછી રસિકને અમે જીગરને ત્રણ દાદા જીગરે મણિયારો ગાયો, હોકલીઓ ગાયો. એટલે પછી મને હવે એવું થયું કે મારા છોકરો બહુ સરસ મજાનું ગાય છે, ચલો એના ચેડે હું થોડી મદદ મહેનત કરું. પછી મેં એના ચેડે મહેનત કરવાનું ચાલુ કરી એટલે હાલે જીગર ભજન ગાય છે, નિશાળની અંદર ભાગ લે છે એટલે નિશાળની અંદર ભજન ગાય. પછી અંદર હાલ નાના નાના પ્રોગ્રામ કરે છે, ભજન ગાય છે, લોકગીતો ગાય છે, રાડા ગાય છે, હાલ એને બધું જ ફાવે છે. હાલ ફોરા ફોરા પ્રોગ્રામ કરે છે. હાલ અમારે એક એને આલ્બમ બનાવ્યો દશા માઇલ લાઈ રોનક, એના હતા નિર્માતા ભાઈ વિનોદભાઈ બેડાવાળા, ભાઈ વિડીયો ડાયરેક્ટર હતા ભાઈ અમારા શંભુજી ઠાકોર, બરાબર. એટલે હાલ અમારું એક એને દશામાનું સોંગ હતું, એનું નામ હતું દશા માઇલ રોનક. હાલ બજારની અંદર ટોપ લેવલે જતું રહ્યું, ફર્સ્ટ નંબર પહેલો નંબર લાવ્યું. પછી પાટણની અંદર ભાઈ મણિરાજની શ્રદ્ધા રાખી લીધી, એમાં લગભગ 100 થી 150 સિંગરો આવેલા હતા. એમાં જીગર લગભગ ફર્સ્ટ નંબર લાવ્યો, પહેલો નંબર લાવ્યો હતો. પછી અમારે નૂતન ભારતીની અંદર લગભગ 17-18 સ્કૂલો આવેલી હતી, એમાં પણ એને સંગીતની અંદર પહેલો નંબર લાવ્યો હતો. બસ હવે હું એવી આશા રાખું છું કે કોઈ સારો સપોર્ટ મારા જીગરને મળે અને આગળ વધે અને મારું અધૂરું સ્વપ્નું પૂરું કરે એવી આશા રાખું છું. સદનસીબે જીગરની રુચિ પણ વધવા લાગી અને જીગર હાલમાં ગામની સ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. તે સ્કૂલમાં ભજન ગીત તેમજ અન્ય પ્રતિયોગિતામાં ભાગ લઈ ઇનામો મેળવે છે. હાલમાં જ તેનું દશામા પર બનેલું એક આલ્બમ પણ આવ્યું જે ઘણું પ્રસિદ્ધ થયું હતું. પાટણ ખાતે યોજાયેલી મણિરાજ બારોટની ગીત સ્પર્ધામાં 150 થી વધુ સ્પર્ધકો વચ્ચે જીગરે પ્રથમ નંબર મેળવ્યો હતો. આ અગાઉ પણ ગુજરાતી ગાયકીમાં હરિભરવાડ જેવા બાળ કલાકારો સૂરના ચમત્કારથી પ્રસિદ્ધ મેળવી ચૂક્યા છે. ત્યારે જીગર ઠાકોરને જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો આગામી સમયમાં તે પણ ગુજરાત સહિત ભારતભરમાં બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરી શકે તેમ છે.